નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે કલ્લોલ ચોપડીમાં વિષય ગુજરાતી પર્યાવરણ પાઠ પાંચ. પાઠ પાંચમાં મારે તો બસ રમવું છે તેમાં આપણે ભાગ એક જોઈશું. સૌ પ્રથમ ગીત આપેલું છે તો આપણે ગીત ગાઈશું. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી ઘૂંટણ સુધી પાણી. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી કમળ સુધી પાણી. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી ખભા સુધી પાણી. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી આંખો સુધી પાણી. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી માથા ઉપર પાણી. તો જુઓ, આ ગીતમાં શરીરના અંગોની વાત કરવામાં આવી છે. તો ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી, તો સૌ પ્રથમ ઘૂંટણ સુધી પાણી, તો આપણે ઘૂંટણ બતાવવાના છે. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી કમળ સુધી પાણી, તો બીજા નંબરે આપણા કમર ઉપર હાથ દેવાનો. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી, હવે ખભા ઉપર, ખભા સુધી પાણી. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી આંખો સુધી પાણી. હવે આપણી આંખો બતાવો. ગોળ ગોળ દાણી કિત્તે કિત્તે પાણી માથા ઉપર પાણી. જોઈ, ઘૂંટણથી તે માથા સુધી પાણી. આ ગીતમાં ઘૂંટણ, કમર, ખભા, આંખો અને માથા ઉપર પાણી, આ શરીરના અંગો બતાવ્યા છે. હવે પાના નંબર 27 પર જુઓ. અહીં વાર્તા આપવામાં આવી છે. કઈ વાર્તા છે? તરશ્યો કાગડો. આ વાર્તા પણ તમે તમારા દાદી દાદા પાસેથી સાંભળી હશે, તો તમને હું આ વાર્તા કહું. તો જુઓ, એક તરશ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો, એટલામાં તેને કુંજો જોયો. કાગડાએ કુંજામાં ચાંચ બોરી પણ પાણીને અડકી નહીં. કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ ચાંચ બોરી ધરાઈને પાણી પીધું. કાગડો કા કા કરતો ઉડી ગયો. જોઈ, એક જંગલ હતું. એ જંગલમાં એક કાગડો ભાઈ હતા, તે તરસ્યા થયા હતા. તે પાણીની શોધમાં આમ તેમ ફરતા હતા, એટલામાં તેને શું જોયું? કુંજો જોયો. શું જોયું? કુંજો. કાગડાએ કુંજામાં ચાંચ બોરી પણ પાણી બહુ જ ઊંડું હતું, ચાંચ તેની અંદર પહોંચી નહીં. કાગડાએ બુદ્ધિ વાપરી. સૌ પ્રથમ તો તે
નિરાશ ન થયો. તેને એક બુદ્ધિ વાપરી અને બાજુમાંથી કાંકરા વીણ્યા અને ચાંચવતેથી એ કાંકરા એક પછી એક સામા નાખ્યા કુંજામાં. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. કાગડો કા કા કરતો ઉડી ગયો. હવે બાજુમાં જુઓ, વાંકા વળી કૂદકા મારી આમ તેમ પાણી શોધો. અભિનય કરવાનો છે અને વાંકા નમી અને શું કરવાનું છે, આમ તેમ પાણી શોધો. ખુશ થઈને દોડો, દોડવાનું છે. ઘૂંટણ ભેર બેસી માથું નમાવી મો ઉપર જુઓ. ઘૂંટણથી બેસી અને માથું નમાવી મો ઉપર. દુઃખનો ભાવ લાવો, વિચાર કરતા હોય તેમ કરી ફરો. અહીં અભિનય કરવાનો છે. દુઃખી થતા હોય તેઓ અભિનય કરવાનો છે. નીચે નવી કાંકરા વીણો, પછી કુંજામાં કાંકરા નાખો. અભિનય કરવાનો છે કાંકરા વીણવાનો. અને આમ કુંજામાં નાખતા હોય તેઓ અભિનય કરો. મો લંબાવી પાણી પીવો, પાણી પીવા મો લંબાવી અને પાણી પીવાનો અભિનય કરવાનો છે. હાથ ઊંચા કરી કા કા કરતા ચાલ્યા જાઓ. જુઓ, પાંખા જેવો બે બાજુ પાંખો કાગડો હલાવે તેવી રીતના હાથ ઊંચા કરી અને કા કા કરતા ચાલ્યા જાઓ. નીચે જુઓ, ઊંડું પાણી કુંજામો ઊંચે લેવા કાજ, કાંકરા નાખી કાગે પાણી પીધું આજે. જોયું, કાગડાએ મહેનત કરી કાંકરા નાખવાના, તો તેને શું પીધું, પાણી. પાના નંબર 58. તમે કાગડો બન્યા ત્યારે તમને શું કરવાની મજા આવી? તો જુઓ, તમે જ્યારે કાગડો બન્યા ત્યારે કા કા કરવાની અને ઊંચે હાથ કરવાની મજા આવી હશે. કાગડો બનીને તમે શું શું કર્યું? તમે કાગડો બન્યા એટલે બે હાથથી જેમ કાગડો પાંખો હલાવે તેમ હાથ હલાવ્યા હશે અને કાંકરા ક્યાં નાખ્યા, કુંજામાં. કોકરા ન મરે તો તમે કેવી રીતે પાણી પીવો? તો શું નાખો, કાંકરા ન મરે તો ઊંચો ઊંચો કરીને પાણી પીવો, એ તમારે જાતે નિર્ણય લેવાનો છે. પાણી કેટલી રીતને પીવાય? તો પાણી ઊંચે હાથે પીવાય, મોઢેથી. તમારે કઈ સાધન ગ્લાસ હોય તે મોઢેથી પીવાય, પણ બને ત્યાં લાગી. કઈ રીતના પીવાય? ઊંચે હાથે. બોટલ હોય તો બોટલ પણ મોઢે મંડાય નહીં. હાથ બોટલ ઊંચે રાખી અને પાણી પીવાની ટેવ પાડવાની. ચકલી કુંજામાંથી પાણી કેવી રીતના પીવે છે તે તમારે જોવાનું છે કે ચકલીઓ હોય તે કઈ રીતના પાણી પીવે છે. કાગડો બનીને આ વાર્તા કોણ કહેશે? તમારે પણ દાદા દાદીને આ વાર્તા કહેવાની છે. બધા કા કા બોલે અને આમ તેમ જુઓ. તમારે કા કા બોલવાનું છે. જેમ કાગડો આમ તેમ જુએ તેવો અભિનય કરવાનો છે. નીચે વાર્તા પૂરી કરો. એક હતો કાગડો. અહીં શું લખવાનું છે? કાગડો. તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણી શોધતો હતો. એટલામાં તેને એક શું જોયું? કુંજો જોયો. કુંજામાં શું બોરી? ચાંચ બોરી, પણ પાણીને અડકી નહીં. કાગડાએ શું વીન્યું? કો
કોકરા એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ પાણી પીધું અને કા કા કરતો ઉડી ગયો. શબ્દો ગોઠવીને વાંચો. જુઓ, અહીં પહેલું વાક્ય, ચોચ કાગડાએ બોળી કુંજામાં. તો કાગડાએ કુંજામાં ચોચ બોળી. બીજું, કાગડાએ નીચેથી વિન્યા, નીચેથી કાગડાએ કોકરા. તો આપણે સાચું વાક્ય લખવાનું છે, શબ્દ ગોઠવીને લખવાના છે કે કાગડાએ નીચેથી કોકરા વિન્યા. ત્રીજું, કુંજામાં પથ્થર કાગડાએ નાખ્યા. કાગડાએ કુંજામાં પથ્થર નાખ્યા. ચોથા નંબરે, ઉપર કુંજામાં પાણી આવ્યું. તો જુઓ, કુંજામાં ઉપર પાણી આવ્યું. કા કા કરતો ઉડી ગયો કાગડો. કાગડો કા કા કરતો ઉડી ગયો. હતો આ હોશિયાર ખૂબ કાગડો. તો આપણે લખવાનું, કાગડો ખૂબ હોશિયાર હતો. હવે હું તમને હોમવર્ક આપું. પાઠ પાંચ, મારે તો બસ રમવું છે. તેમાં પાના નંબર 56 પર જે કવિતા આપી છે, ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી, એ ગુજરાતીની નોટમાં સુંદર અક્ષરે બે વાર લખી અને તૈયાર કરવાની. અસ્તુ.